नवसारी शहर में एक युवक ने घरे बोलावी बांधी बनावी तेना पर काला जादू की विधि करी मार मारियो होवानी घटना जाणवा मळी छे। नवसारी शहर ना लंगरवाड खाते आवेला रोशन गली नी एक घर मा 25 वर्षीय युवक ने घरे बोलावी बंदी बनावी तेना पर काला जादू नी विधि करवामां आवी होवानी घटना जाणवा मळी छे, जेने कारणे समग्र विस्तार मा चक्काचार मची जवा पाम्यो हतो। मळेली माहिती मुजब नवसारी मा कागदीवाड खाते रहेता युवक पर तेना पितराई भाईओ अने परिवारजनोनो वहेमनी भावना राखी युवक पर तेमना परिवार पर मेली विद्या करी होवानो आरोप मूकी आ बाबते खुलासो करवा लंगरवाड खाते आवेला तेमना घरे बोलावेल हतो, जेने कारणे युवक त्यां पहोंच्यो अने तेने बांधी बनावी तेना हाथ पकड़ी राखी अने मोढुं दबोची तेना पर मुस्लिम समाजना शिल्पी इलम गणाता एटले काळा जादુની વિધિ શરૂ કરવામાં આવી હતી અને યુવકને માથાના ભાગ પર ટીકા મૂકીનો માર માર્યો હોવાની ઘટના જાણવા મળી છે। મોડી રાત સુધી યુવક ઘરે ન પહોંચતા સદ નસીબે યુવકના મિત્રો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે યુવકે પોતાની આપવીતિ જણાવી છે અને પોલીસ મથકની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ આઝાદ ન્યૂઝ નવસારી। પરિસ્થિતિ છે હાલ સિવિલ હોસ્પિટલમાં છું। એકચ્યુઅલી શનિ શુક્રવારે બપોરે 1 વાગે મેં સાહેબાને ફોન કર્યો વીસી માટે, વીસીના પૈસા માટે એનો ફોન નહીં લાગ્યો। એના પછી મેં મુસેબને ફોન કર્યો, એના નો ભાઈ છે તેને ફોન કર્યો, તેનો ફોન લાગ્યો। એ ફોન ઉચે કહો, મેં કીધું સાહેબા છે કે છે, તો એ મેં કીધું આપે ને, એને ફોન આપ્યો, મેં કીધું તું પૈસા ભર્યા વીસીના, એ કે એને નથી ભર્યા, મેં કીધું મેં ભરી દેમ તો પછી મને આપી દેજે, એમ કે એને કંઈ જરૂર નથી એમ કે, મેં કીધું વાંધો। પછી ડાયરેક્ટ મને એમ કીધું કે તું ક્યારથી મેલી વિદ્યા કરતો થઈ, ડાયરેક્ટ મારે આક્ષેપ લગાવી દીધો। મેં કીધું તું એવી ગમે ત્યાં વાત કેમ કરે, એમ કે જરા ઉપરવાથી ડર એમ કે, અને સાચું સાચું બોલ, મેં કીધું તને કીધું કોઈ, મેં કીધું આવો મેં કંઈ કરતો જ નથી, મેં કીધું પછી ગમે તે મને બોલવા લાગી, મેં બધી લેડીઝ હતી એટલે એમને વાત વાત નહીં કરી, મેં ફોન કટ કરી લાગ્યો। પછી મેં એના મોટા ભાઈને ફોન કર્યો ઇમરાનને કે ભાઈ મેં વીસી હારો ફોન કર્યો સાઈમાને, સાઈમાએ મારા હાથે આવી ગમે તેમ વાત કરી, તેનો ભાઈ જરા હસ્યો પહેલાં। પછી એ કીધું ભાઈ મને તો તારા પર બહુ વિશ્વાસ છે, મારા કરતાં વધારે વિશ્વાસ, પણ તું બી આવો નીકળ્યો એટલે એ બી મારા પર આશરો લગાવ્યો મેલી વિદ્યાનો એ બી। પછી મેં એમ કીધું તો એક કામ કર, આપણે રાત્રે 8 વાગે રૂબરૂ મળીએ, બરાબર છે, તો વાત કરું, એ કીધું સારું। મેં 8 વાગે ઘેરે હતા મોલ્લામાં ગયો, મેં 8 વાગે એનો ફોન માર્યો, એનો ફોન નહીં લાગ્યો। પછી મેં વોટ્સઅપ પર 2 મેસેજ છોડ્યા કે ભાઈ મેં નીચે છું તું નીચે આવો, એનો કંઈ રિપ્લાય બી નહીં આવ્યો। પછી મેં ઈશાની નમાઝ પડી ને ઈશાની નમાઝ પછી મેં મારા 2 દોસ્તાને આ વાત કરી કે આ લોકો આ રીતની મને આક્ષેપ લગાવ્યો, મારા 2 દોસ્તારો ગભરાઈ ગયા બિચારા, એ લોકો પેલી લોકો સાંભળવું મને એ લોકો ગભરાઈ ગયા। પછી એ કીધું ચાલ આપણે તારા મામા પાસે જઈએ, મેં મારા મામા જકરિયા મલેક પાસે ગયો, એના બધી વાત કરી, મેં રેકોર્ડિંગ બી સંભળાવ્યું કે આવી રીતે વાત કરી, એ રેકોર્ડિંગ સાંભળ્યું ને 8:10 વાગે લઈને ફોન આવ્યો ઇમરાનનો કે ભાઈ તું કાં છે, મેં કીધું મેં નીચે છું, કેમ કે એક કામ કર તું ઉપર ઘેરે આવ, મેં એને એમ કીધું મેં ઘેરે નહીં આવ તું નીચે આવ। પછી એમ કીધું કે તું સાચો માણસ હોય ને તો તું ઉપર આવ, તો મેં કીધું વાંધો નહીં, તો મારા દોસ્તાર સદ્દામને કહીને ગયો કે ભાઈ મેં ઉપર જતો છું, અગર મોડું થાય ને તો તું ઉપર એક્શન લેજે, બરાબર છે। એ લોકોએ મને 10 વાગ્યાનો ઘેરમાં બંધ કરેલો કે 1:45 વાગે લગીને એ લોકો એનો ઘરમાં રાખ્યા, એમાં એ લોકોએ મને વાળ પકીને ગોલ ગોલ ફરાવ્યા, એમાં એક લેડીઝ હતી જે ફોજિયા નામ છે, તે મારા વાળ પકીને ફરાવ્યા, બરાબર છે, ને એમ કીધું સાચું બોલ, હવે મેં કર્યું તો સાચું બોલવાનું, મેં કીધું મેં કર્યું જ નથી। પછી 5 જેન્ટ્સ હતા, એમાં એકે અહીંયા હાથ પકડો, એકે એમ હાથ પકડો, એકે ટાટિયા પકડ્યા, ને એક ભાઈએ ઢીક મારી, એક મારીને જાય પછી બીજો આવે, એવી રીતના 4 જેન્ટ્સે મને માર્યું, એક લેડીઝે મને લાત મારી ને તમાચા માર્યા, બરાબર છે। એ પછી એ લોકોએ બીજું એક કામ કર્યું, અગરબત્તી, અગરબત્તી એ લોકો અહીંયા નાક લગીને લાવે ને ધુવાણો નાકમાં નાકમાં એ લોકો જબરદસ્તી લાખવા કરે, બરાબર છે, એવી નીની તો કમથી કમ 50-60 અગરબત્તી એ લોકોએ સળગાવી 10-10 કરીને, ને એકવાર એ લોકોએ મને જવાન પર ચપકો બી આપ્યો, બરાબર। એના પછી એ લોકો ઘરની બધી લાઇટ બંધ કરી નાખી, ને એક પેલો ચિરાગ જેવો આવે ને દીવો તે જરાક એ લોકો લાવ્યા ને લાઇટ બંધ કરી, બધાને એમ કે એ લોકોના ઘરમાં 7 કે 8 લેડીઝ હતી ને 5 જેન્ટ્સ હતા, એ લોકો બધાને કહે કે આની અસલી રૂપ જો એમ કે, જો વાંદરા જેવો દેખાય એમ કે બધાને। એના પછી એ લોકોએ એક પાણીનો તગારો લીધો, એમાં મારું ડોકો ઉપરથી એમ લાગ્યું ને એમ કે જો આમાં અસલી સુરત દેખાય એમ કે, એ બધું કર્યું, એ તો સારું થયું। અને એકચ્યુઅલી પછી 10:45 વાગે મારા દોસ્તાને મેં જેને કહીને ગયેલો ને તે નીચેથી બૂમ પાડી મને, તો એ લોકોએ આને ના પાડી દીધી કે અહીંયા નથી આવ્યો,
પછી એ લોકો પોણા એક વાગે પોણા બે વાગે મારો દોસ્તાર આવ્યો અજીમ કરીને, એ ખાલી બૂમ પાડી મૂસે એટલે મેં ડાયરેક્ટ એક્શન લીધું. મેં કીધું પહેલાં મેં અહીંયા અંદર જ છું ને આ લોકો બધા મને પકડી લીધેલો છે, બરાબર, તું એક કામ કર, નીચે જા, બે ચાર વડીલને ઉઠાડ ને દરવાજો ખોલા, વગર દરવાજો એ લોકો નહીં ખોલે તો દરવાજો તોડી લાખ. પછી એ લોકો આવ્યા ને એ લોકો પછી દરવાજો ઠોક્યો પણ એ લોકોએ નહીં ખોયેલું. પછી એ લોકો ધમકી આપી દરવાજો તોડી લાખા, પછી એ લોકોએ ખોયેલું. હવે આ લોકો જો નહીં આવતે તો આ લોકો હવા લગી મને કદાચ બતાવી લાગતી. પાંચ જેન્ટ્સ હતા, લેડીઝ ઘરમાં સાત લેડીઝ હતી, એમાં ખાલી એક જ લેડીઝ મારા પર હાથ ઉંચાઈ ગયો, બીજી બધી ત્યાં બેહીને એ લોકો મને તાના મારતા હતા કે તું બી આવો નીકળ્યો. પછી અહીંયા સિવિલમાં ભાઈ કાલે ગોસ્વામી સાહેબ આવેલા હતા મારી ફરિયાદ લેવા, તમે સાહેબને બધી વાત કરી પણ સાહેબ મને જરાક પૂછવામાં વાત કરતા આવતા કે સાચું સાચું બોલ, તારી બી રિપોર્ટ મારા પાસે આવેલી છે કે તું એ બી ગંદા ગંદા વોટ્સએપ મોકલેલા છે, ફોન કરેલા છે. મેં સાહેબને કહ્યું સાહેબ જે સાચું છે તે જ બધું મેં તમને કહેતો છું, બરાબર છે, આ બધું છે ભાઈ સાહેબ. મેં બધું સાહેબને લખાવ્યું, ભાઈ સાહેબે બધી ફરિયાદ લખી ને પછી એમાં લેડીઝ નામ બી મેં લખાવવા કર્યું. પણ સાહેબ બહુ મોટું પેલું થઈ જાય, મોટો કેસ થઈ જાય, એટલે કામ કરે જેન્ટ્સના નામ લખીએ એ લોકો ચાર ચાર પર એક્શન લઈએ.